દેશકાંઠા મેમન કાઉન્સિલ હિંમતનગરની જનરલ સભા યોજાઈ. દેશકાંઠા મેમન કાઉન્સિલની જનરલ સભા હિંમતનગર ખાતે આવેલ ખ્વાજા ગરીબ નવાઝ મેમન સમાજવાડી ખાતે યોજાઈ. ખ્વાજા ગરીબ નવાઝ સમાજવાડી ખાતે પ્રમુખ અને ઓડિટરની ચૂંટણી યોજાઈ, જેમાં દેશકાંઠા મેમન જમાતને લગતી 17 જમાતોના પ્રમુખની ચૂંટણી બેલેટ પેપર દ્વારા કરવામાં આવી. 3 ઉમેદવારોએ ઉમેદવારી કરી, જેમાં પહેલા નંબર ઉપર ઝાકીરભાઈ સરહિંદ, બીજા નંબરે સલીમભાઈ રોનકવાળા અને ત્રીજા નંબરે ઇન્દ્રિશભાઈ ભદ્રેસરવાળાએ ઉમેદવારી કરી હતી. દેશકાંઠા મેમન કાઉન્સિલના પ્રમુખ તરીકેનો તાજ સલીમભાઈ રોનકવાળાને સોંપાયો હતો અને ઓડિટર તરીકે અબ્દુલ રહમાનભાઈ બેન્કરની ભવ્ય જીત થઈ હતી. ચૂંટણી ચાલુ થતા પહેલા પ્રમુખ હાજીભાઈ દેત્રોળીવાળા દ્વારા પ્રવચન આપીને પોતાની બોડીનું વિસર્જન કરાયું હતું, જેમાં મેમન સમાજના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહી વોટ આપ્યા હતા. જનરલ સભામાં પહેલા જમવાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર ફઝલ મેમન, વડાલી.